નમસ્કાર મિત્રો, આપ સૌનો ઋષિ ચિંતન ચેનલમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ કેટલાય સમયથી ઋષિ ચિંતન ચેનલને ખૂબ આવકારો છો. આપના તરફથી રજૂ કરવામાં આવેલ ક્રાંતિકારી વિચારોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટના માધ્યમથી ફેલાવવામાં જે મદદ કરો છો તે અભિનંદનને પાત્ર છે, જે ખરેખર અમને ખૂબ જ આનંદ છે. વૈદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી આ વિશ્વની અંદર ક્રાંતિકારી વિચારોથી જે પરિવર્તન લાવ્યા છે, જે ખરેખર અદ્ભુત છે. મારા ગુરુ છે એટલે નથી કહેતો, આપ સૌના ગુરુ છે, કારણ કે કોઈ એવો વિષય નથી કે જેને શ્રી રામ શર્માએ તેના વિશે વાત કરી ન હોય. આજે હું સંક્ષિપ્તમાં વાત કરું કે ઈશ્વરની સાચી આરાધના શું, ઈશ્વરની આરાધના કેવી રીતે કરું, ભગવાનની સેવા કેવી રીતે કરું, પ્રભુની પૂજા કેવી રીતે કરું, મારા ભગવાનને કેવી રીતે મનાવું, ભગવાન મારી પર ક્યારે અને કેવી રીતે પ્રસન્ન થશે. આવા પ્રશ્નો મોટે ભાગે બધા જ આધ્યાત્મિક વાદીઓના મનમાં ઉભા થતા રહે છે. આવું જ થવું સ્વાભાવિક છે. દરેક જણમાં જીવનમાં આનંદ, પ્રેમ, કૃપા વગેરે ઈચ્છતો હોય છે. તેથી દરેક જણ વિધિ વિધાનપૂર્વક ઈશ્વરની પૂજા, ઉપાસના, વ્રત તથા ઉપવાસ કરે છે. જો આ બધું કર્યા પછી પણ ઈચ્છિત ફળ ન મળે તો, ઈશ્વરની કૃપા પ્રાપ્ત ન થાય તો પછી આપણે નિરાશ તથા હતાશ થઈ જઈએ છીએ, નાસ્તિક થઈ જઈએ છીએ. પછી ઈશ્વર પરથી જ નહીં પરંતુ પોતાના પરથી પણ આપણને વિશ્વાસ ઉઠી જાય છે. જો શું ઈશ્વરની પૂજા, અર્ચના, વંદન વગેરેનો કોઈ અર્થ સિદ્ધ જ નથી. ઈશ્વરની પૂજા વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે છતાં એનો મતલબ નથી. ના, ખરેખર આવું નથી. એ બધાનું મૂલ્ય છે તથા મહત્વ પણ છે. ચોથી મહત્વની વાત એ છે કે પૂજા ઉપવાસનાની સાથે સાથે આપણું જીવન કેવું છે, આપણું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર કેવો છે. વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા પ્રાણી માત્ર પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ કેવો છે, વ્યવહાર કેવો છે. આપણે રામની પૂજા કરીએ અને કામ રાવણ જેવા કરીએ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ અને કર્મો કંસ જેવા હોય તો એ કેવી ભક્તિ, કેવી પૂજા, કેવી ઉપાસના. એવી ઉપાસના કરવાથી સો લાભ. જો આપણે સાચા ઈશ્વર ભક્ત હોઈએ તો આપણા સત્ય, પ્રેમ, કરુણા, ન્યાય, પવિત્રતા વગેરે સદગુણોનો વિકાસ થવો જોઈએ. એનું કારણ ભગવાનની આ વિશેષતાઓ, આદર્શો તથા સદગુણોને વારંવાર યાદ કરવાના છે. આપણે એ વિશેષતાઓને પોતાના જીવનમાં ધારણ કરીને હંમેશા ઈશ્વરે બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. આપણે ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન કરવાને બદલે તેમની વિશેષતાઓને આપણા જીવનમાં ધારણ કરીને એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન કરુણાના સાગર છે, તેઓ આપણાથી કદાપી નારાજ હોતા જ નથી. તો પછી તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ? જો આપણે ખરેખર ઈશ્વરની કૃપા મેળવી હોય તો આપણે સદાચારી તથા કર્તવ્યપરાયણ બનવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે પરમેશ્વરનો પ્રેમ ફક્ત સદાચારી અને કર્તવ્યપરાયણ લોકોને જ મળે છે. રામચરિત માણસમાં ભગવાન શિવ પણ આપણને આવી પ્રેરણા આપે છે. સોય સેવક પ્રિયતમ મમ જોય, મમ અનુશાસન માનય જોય. અથવા મને એવો સેવક તથા એવો ભક્તિ પ્રિય છે જે મારો અનુશાસનને માને છે, સત્યના માર્ગે ચાલે છે. ભગવાન શ્રી રામ પણ રામચરિત્ર માણસની આ ચોપાઈમાં કહે છે. નિર્મળ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. તથા જેનું મન નિર્ભર અને પવિત્ર છે એવો મનુષ્ય જ મને પ્રાપ્ત કરી શકે છે. મને છળ, કપટ, પ્રચંડ તથા બીજા દોષ દુર્ગુણો જરાય ગમતા નથી. તેથી ઈશ્વરના માર્ગ પર, સત્યના માર્ગ પર ન ચાલવાના કારણે જ આપણે ભગવાનની કૃપાથી વંચિત રહીએ છીએ અને એટલે દુઃખી છીએ.
અધ્યાત્મના માર્ગ તથા ઈચ્છુક સાધકો તથા જિજ્ઞાસુઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે ઈશ્વર સદગુણના સમુચ્ચય છે. તેઓ સર્વવ્યાપી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન છે. તે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે, સાકાર પણ છે અને નિરાકાર પણ છે. એઓ અનંત કોટિ બ્રહ્માંડના નાયક છે. આવા પ્રભુને આપણે ફક્ત તુચ્છ પદાર્થો ચડાવીને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? જેમ પોતે સૃષ્ટિના સર્જનહાર છે તથા પાલનહાર છે, એમને માટે આપણે શું આપી શકીએ? આ જગતમાં જે કાંઈ છે તે બધું વિરાટ પ્રભુનું જ છે. આ જગતમાં જે કાંઈ છે એ બધું વિરાટ પ્રભુનું જ છે. ભગવાન કૃષ્ણે બાળલીલા કરતા કરતા માતા યશોદાને પોતાના મુખમાં સમગ્ર સૃષ્ટિના તથા બ્રહ્માનું દર્શન કરાવ્યું હતું. તેમણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. ભગવાન રામે પણ બાલ્યાવસ્થામાં માતા કૌશલ્યને પોતાના વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. એના દ્વારા ભગવાને આપણને એ જ સંદેશ આપ્યો છે કે આ સમગ્ર જગત જ એમનું સ્વરૂપ છે. આપણે ઈશ્વર વિશેની આપણી ધારણા તથા માન્યતાને બદલવી પડશે અને તેમના સાચા સ્વરૂપને સમજવું પડશે. આપણે મંદિરોમાં જઈને તેમના સુધી પોતાનો પોકાર પહોંચાડવામાં અને તેમના સુધી પોતાના મનની ઈચ્છા પહોંચાડવામાં ઊંડી આસ્થા તથા શ્રદ્ધા રાખીએ છીએ. એવી જ આસ્થા તથા વિશ્વાસ ઈશ્વરના આ બ્રહ્માંડ વ્યાપી સ્વરૂપમાં પણ હોવા જોઈએ. સૃષ્ટિના કણે કણમાં ઈશ્વરનો વાસ છે. તેઓ સર્વવ્યાપી છે. તેઓ આપણા પાપ પુણ્ય તથા સારા કે ખરાબ કર્મો પર સતત નજર રાખે છે. આપણે કરેલા શુભ અને અશુભ કર્મો જ ઈશ્વરની કૃપા મેળવવાનો આધાર છે. સ્વામી વિવેકાનંદે કહ્યું કે આપણે ભલે ભગવાનની પથ્થરની મૂર્તિમાં જોઈએ, પરંતુ તેમને પથ્થર ન માનવો જોઈએ. ભગવાનને દેવાલય સુધી સીમિત ન માનો, કારણ કે તેઓ તો અસીમ છે, તેના દેવાલય સાથે બંધાયેલા નથી. ગુરુદેવ કહ્યું કે ઈશ્વર બંધ નહીં હે, મઠ મેં તો વ્યાપક રહા ઘટ ઘટ મેં. આ સમગ્ર વિશ્વ બ્રહ્માંડ જ ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વરે પોતાને આ સૃષ્ટિના રૂપમાં પ્રગટ કર્યા છે. તેથી આ સમગ્ર જગત જ ઈશ્વરનું દેવાલય છે. ભગવાનના મંદિરમાં તો આપણે થોડીક વાર સુધી જ રહીએ છીએ, પરંતુ ભગવાનના આ વિશ્વરૂપી દેવાલયમાં તો આપણે કાયમ રહીએ છીએ. આપણા પુણ્ય કર્મોથી, શુભ કર્મોથી નિરંતર તેમના અભિષેક કરીએ છીએ, તેમની પૂજા અર્ચના કરીએ છીએ. દુનિયામાં ગરીબ, પીડિત તથા અસહાય લોકોના આંસુ લુછવાથી ભગવાન શિવનો અભિષેક થઈ જાય છે. કોઈની કરુણા પોકાર સાંભળીને તેની સેવા તથા મદદ માટે જો આપણે દોડી જઈએ તો એનાથી સર્વવ્યાપી બ્રહ્મનું પૂજન વંદન થઈ જાય છે. પ્રભુની આવી સાચી સેવા પૂજાથી આપણા હૃદયમાં કરુણા, પ્રેમ, પવિત્રતા તથા ભાવ સંવેદના રૂપમાં પ્રભુની કૃપા આપોઆપ વરસવા માંડે છે. એ અમૃત વર્ષાથી આપણા આત્માને આનંદ થાય છે. એ સ્થિતિમાં આપણું જીવન ઈશ્વરમય થઈ જાય છે. દરેક પળે આપણને તે વિરાટ બ્રહ્મની અનુભૂતિ થાય છે. આપણી પાસે ભલે ભૌતિક સાધનોનો અંબાર હોય, આપણે સોનાના મહેલમાં રહેતા હોય કે પછી ખુલ્લા આકાશ નીચે રહેતા હોય, છતાંય સર્વત્ર આપણને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. જે રીતે ગર્ભસ્થ શિશુ નાળ દ્વારા પોષણ મેળવે છે, એ જ રીતે જીવાત્મા પરમાત્મા સાથે પોતે નાળ દ્વારા જોડાયેલો હોય એવો અનુભવ છે. અને ભગવાનની શક્તિ પોતાને મળી રહી હોય એવી એને લાગે છે. આવી સ્થિતિમાં આપણને વગર માગીએ પ્રભુની કૃપા મળે છે. પછી પરમાત્મા જ્યોતિર્મય રૂપમાં આવીને આપણા અંતરાત્મામાં બિરાજે છે. ઈશ્વર સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. એમની સાથે જોડાય જવાથી આપણું સ્વરૂપ પણ આપોઆપ જ સત્યમય, ચૈતન્યમય તથા આનંદમય થઈ જાય છે. બધા સંતો, યોગીઓ તથા ઋષિ મુનિઓનું જીવન પણ ઈશ્વર સાથે જોડાય જવાના કારણે સત્યમય, ચૈતન્યમય અને આનંદમય થઈ જાય છે અને એમના સંપર્કમાં આવનારા પણ એવા જ બનતા જાય છે. એવું થવાનું કારણ એ છે કે આપણે પણ એ વિરાટ બ્રહ્મનો જ અંશ છીએ. આપણામાં કુદરતી રીતે જ ઈશ્વરત્વનું બ્રહ્મત્વનું બીજ રહેલું છે. જેથી
ભગવાને ભોગ લગાવીને ખુશ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણે અંદર રહેલા બ્રહ્મબીજને વિરાટ બ્રહ્મ વૃક્ષ બનાવવાની જરૂર છે. જે રીતે બીજના વિકસાર વૃક્ષ બનાવવા માટે અનુકૂળ આબોહવા તથા જમીન જોઈએ, એ જ રીતે આત્મબીજને બ્રહ્મય રૂપમાં પ્રકાશિત થવા માટે ઈશ્વરીય પ્રકાશની બ્રહ્મ જ્ઞાનની જરૂર પડે છે. તે આપણને શાસ્ત્રોમાં સ્વાધ્યાયથી તથા બ્રહ્મ જ્ઞાનની ગુરુઓના સાનિધ્યથી પ્રાપ્ત થાય છે. એવું જ અનુકરણ વાતાવરણ મેળવીને નાનક દેવ બન્યા, સિદ્ધાર્થ મહાત્મા બુદ્ધ બન્યા, શંકર સાધના સ્વાધ્યાય સ્વયં તથા સેવાથી જ એવું વાતાવરણ પેદા થાય છે, જેના દ્વારા બીજને વિરાટ વૃક્ષ બનાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. ઈશ્વરની પૂજા માટે આપણે જે કોઈ ઉપચાર કરીએ છીએ તેનો ઉદ્દેશ પછી એક જ છે કે આપણે પણ બીજમાંથી વૃક્ષ બની જઈએ, સદજ્ઞાન મેળવીને અણુમાંથી વિભુ બની જઈએ, માનવમાંથી મહામાનવ બની જઈએ, નરમાંથી નારાયણ બની જઈએ. નીચેના ગીતમાંથી કંઈક આવો જ ભાવ પ્રગટ થાય છે. નર છે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમ દેના, દુખીઓ કે દુઃખ હમ દૂર કરે, શ્રમ સે કષ્ટો સે નહીં ડરે, ઉડ મે સબ કે પ્રતિ પ્યાર ભરે, જલ બન કર મરુ સ્થળ મે બિખરે, બાધાઓ સે ટકરાય જાય પ્રભુ એસા જ્ઞાન હમને દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, આલસ મે દિવસ ન કટે કભી, સેવા કે ભાવ ન મીટે કભી, પથ સે યચરણ ન હટે કભી, જનહિત કે કાર્ય ન છૂટે કભી, દેવી અક્ષમતાએ વિકસાએ પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના. વિશ્વ હમારા હિ ઘર હો, ઉધર મે સ્નેહ કા નિર્જર હો, માનવ કે બીચ ન અંતર હો, બિખરા સમતા કા મૂર્ધુ સ્વર હો, પૂરબ કી લાલી બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના. જો ખરેખર આપણે ઈશ્વરની આવી આરાધના તથા પૂજા કરીએ તો આપણને હંમેશને માટે આહલાદનો આનંદનો અનુભવ કરી શકીએ છીએ અને મોક્ષ તથા મુક્તિના અધિકારી પણ બની શકશો, ભગવાનના સાચા વારસદાર અને તેમના રાજકુમાર બની શકશો, પરમાત્માના સાચા ભક્ત બની શકશો. આ ઈશ્વરની સાચી ઉપાસના તથા આરાધના છે. જય ગુરુદેવ.